ઓકે ઇલેસ્ટ્રેશન વનમાં આપણે શું આપેલું છે કે રામ શ્યામ ઘનશ્યામ આર ધ પાર્ટનર્સ ઇન ધ ફોર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલી તે ડિસાઇડેડ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ થ્રીઝ ટુ ટુ ઇસ ટુ વન ઇન ધ ફ્યુચર એટલે કે પહેલાં ઇક્વલી વન ઇસ ટુ વન ઇસ ટુ વન તો પછી થ્રીઝ ટુ ટુ ઇસ ટુ વન એટલે ઓલ્ડ શેર વન ઇઝ ટુ વન ઇસ ટુ વન ઇક્વલ અને ન્યૂ શેર થ્રી ઇઝ ટુ ટુ ઇસ ટુ વન થ્રી બાય સિક્સ ટુ બાય સિક્સ વન બાય સિક્સ ઇન ધીસ સર્કમસ્ટાન્સ કેલ્ક્યુલેટ વિચ પાર્ટનર હેઝ સેક્રીફાઈઝ એન્ડ હાઉ મચ સૌથી પહેલાં તો ફોર્મ્યુલા મૂકી દેવાનો સેક્રિફાઈસ ફાઇન કરવાનો કીધું તો તો સેક્રિફાઈસનું ફોર્મ્યુલા બરાબર રામ સેક્રિફાઈસ ફાઇન કરવો છે આપણે તો કઈ રીતના કરશું ઓલ્ડ શેર વન બાય થ્રી માઇનસ ન્યૂ શેર થ્રી બાય સિક્સ આ પ્રમાણે આવશે બરાબર તો હવે આનો એલસીએમ લેવાનો એલસીએમ લેવા માટે શું કરવાનું ડિનોમિનેટરમાં બે ડિનોમિનેટર સરખા હોવા જોઈએ અહીંયા સિક્સ ને અહીંયા સિક્સ હોવા જોઈએ તો થ્રીની જગ્યાએ સિક્સ કરવા ન્યુમિનેટર અને ડિનોમિનેટરને બેને ટુ સાથે મલ્ટિપ્લાય કરવો પડે તો વન ઇન્ટુ ટુ અને થ્રી ઇન્ટુ ટુ એટલે વન ઇન્ટુ ટુ કરો તો ટુ આવી જાય ને થ્રી ઇન્ટુ ટુ કરો તો સિક્સ આવી જાય એટલે કે ટુ બાય સિક્સ તો ડિનોમિનેટર સરખા થઈ ગયા હોય તો એક સિક્સ મૂકી શકે ટુ માઇનસ થ્રી થશે બરાબર અને આન્સર આવશે ટુ માઇનસ થ્રી એટલે માઇનસ વન બાય સિક્સ ઓકે સેક્રિફાઈઝ આવ્યો નેગેટિવ આવ્યો માઇનસ વન તો નેગેટિવ સેક્રિફાઈઝ ઇઝ ઓલ્સો કોલ્ડ ઇઝ ગેઇન તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર અને જ્યારે આવું થાય ત્યારે બ્રેકેટમાં લખવાનું કે આ ગેઇન થયો છે બરાબર હજી એક આગળ જોઈ સેકન્ડ કઈ રીતના કરવું શ્યામ સેક્રિફાઈસ સેમ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર ઓલ્ડ શેર વન બાય થ્રી ન્યૂ શેર આમાં થઈ જશે ટુ બાય સિક્સ બરાબર વન્સ અગેન એલ સી એમ લઈએ આપણે તો બે બાજુ ન્યુમિનેટર ડિનોમિનેટર ઇન્ટુ ટુ આવશે એટલે ટુ માઇનસ ટુ પોઈન્ટ સિક્સ તો ઝીરો તો શ્યામભાઈ કાંઈ સેક્રિફાઈઝ નથી કરતા અને કાંઈ ગેઇન પણ નથી કરતા ઝીરો આન્સર આવ્યો બરાબર અને લાસ્ટ ઘનશ્યામભાઈ તો એનો સેક્રિફાઈઝ વન બાય થ્રી માઇનસ વન બાય સિક્સ એલસીએમ લીધો તો ટુ માઇનસ વન બાય સિક્સ અને એ પ્રમાણે ઘનશ્યામનો સેક્રિફાઈઝ એવો વન બાય સિક્સ આ પ્લસ છે એટલે સેક્રિફાઈઝ લખવું એ આ જરૂરી નથી કારણ કે આપણે અહીંયા ફોર્મ્યુલામાં જ લખેલું છે કે ભાઈ સેક્રિફાઈસ ફાઇન કરીએ તો પાછું અહીંયા સેક્રિફાઈસ લખવાની જરૂર નથી ગેઇન આવતો હોય માઇનસ તો જ મેન્શન કરવું બરાબર આ સેક્રિફાઈસ કરો તો એમાં કંઈ ખોટું નહીં બરાબર એટલે ત્રણેયનું જોવા જાય તો આ રીતનું સિચ્યુએશન થાય છે કે રામ વન બાય સિક્સ ગેઇન શ્યામ નો ગેઇન નો સેક્રિફાઈસ અને ઘનશ્યામ વન બાય સિક્સ સેક્રિફાઈસ બરાબર તો આ વસ્તુ છે એ આવી રીતના આવી એક નોટ ધ્યાનમાં રાખવાની તમારે દરેક સમમાં તમારા આન્સર ટેલી કરવામાં હેલ્પફુલ થશે બરાબર આના ઉપર તમને ખબર પડશે તમારો આન્સર સાચો છે કે નહીં ટોટલ ઓફ સેક્રિફાઈસ એન્ડ ટોટલ ઓફ ગેઇન શેર ઇઝ ઓલવેઝ ઇક્વલ બરાબર એટલે કે જેટલો ગેઇન થાતો એટલો જ સામે સેક્રિફાઈસ થતો હોવો જોઈએ બરાબર આ રીતનું જ હોવું જોઈએ બાકી સમમાં કંઈક મિસ્ટેક છે બરાબર ટોટલ ઝીરો થઈ જવો જોઈએ એમાં કંઈ આવું ન જોઈએ માઇ વન બાય સિક્સ માઇનસ વન બાય સિક્સ કરો એટલે ઝીરો થઈ જાય તો બે ઇક્વલ હોવો જોઈએ સેક્રિફાઈઝ ને ગેઇન હજી એક આગળ સમજો એટલે આપણને ખ્યાલ આવે કે ભાવેશ વિપુલ એન્ડ હિરલ આર ધ પાર્ટનર્સ ઇન ધ ફોર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ધ ટુ ઇસ્ટ ટુ ઇસ્ટ વન એટલે ઓલ્ડ શેર આપેલો આપણને ટુ ઇસ્ટ ટુ ઇસ ટુ વન એ ડિસાઇડેડ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ રેશિયો ઓફ થ્રી ટુ ટુ ઇસ્ટ ટુ વન ઇન ફ્યુચર આ ન્યૂ શેર મળી ગયો આપણને ઇન ફ્યુચર એટલે ફ્રોમ ધીસ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ધ સેક્રિફાઇસિંગ રેશિયો ફોર્મ્યુલા મૂકવું સેક્રિફાઈઝિંગ રેશિયોનું ભાવેશ સેક્રિફાઈસ ઓલ્ડ શેર ટુ બાય ફાઈ ન્યૂ શેર થ્રી બાય સિક્સ ઓકે એલસીએમ સીએમ લેતા ન ફાવતું હોય તો આ રીતના પણ કરી શકાય સીધું ક્રોસ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો સિક્સ ઇન્ટુ ટુ એટલે ટ્વેલ્વ ફાઈવ ઇન્ટુ થ્રી એટલે કે ફિફ્ટીન અને ડિનોમિનેટરમાં બેનું મલ્ટિપ્લિકેશન સિક્સ ઇન્ટુ ફાઈવ એટલે થર્ટી હવે પ્લસ માઇનસ કરતા તો આવડે બરાબર એટલે ટ્વેલ્વ માઇનસ ફિફ્ટીન અપોન થર્ટી તો થર્ટી માઇ થ્રી માઇનસ થ્રી માઇનસ થ્રી અપોન થર્ટી એવા અને હજી આપણે સોલ્વ કરી શકીએ માઇનસ થ્રી પોઈન્ટ થર્ટી અને માઇનસ વન બાય ટેન ગેઇન કહી શકીએ આપણે યસ વી કેન સે દેટ બરાબર પણ આ જરૂરી નથી આ સ્ટેપમાં તમે કમ્પ્લીટ કરો તો પણ ચાલે બરાબર નેક્સ્ટ છે વિપુલ સેક્રિફાઈસ આ પ્રમાણે થશે ટુ બાય ફાઈવ માઇનસ ટુ બાય સિક્સ ક્રોસ મલ્ટીપ્લિકેશન પાછું સિક્સ ઇન્ટુ ટુ એટલે કે ટ્વેલ્વ ફાઈવ ઇન્ટુ ટુ એટલે કે ટેન ડિવાઈડેડ બાય સિક્સ એટલે કે થર્ટી હવે ખાલી માઇનસ કરતા આવડે ટ્વેલ્વ માઇનસ ટેન અપોન થર્ટી તો ટુ બાય થર્ટી સેક્રિફાઈસ આવ્યો હિરલ સેક્રિફાઈસ વન બાય ફાઈવ માઇનસ વન બાય સિક્સ તો પાછું એલસીએમ આપણે લઈ સિક્સ મલ્ટિપ્લાઇડ બાય વન એટલે સિક્સ ફાઈવ મલ્ટિપ્લાઇડ બાય વન એટલે ફાઇવ અને ડિનોમિનેટરમાં ફાઇવ મલ્ટિપ્લાઇડ બાય સિક્સ એટલે થર્ટી સિક્સ માઇનસ ફાઇવ કરો વન બાય થર્ટી હવે જો આમાં આપણે આવી રીતના કરી શકીએ કે વિપુલ સેક્રિફાઈસ ટુ બાય થર્ટી પ્લસ હિરલ સેક્રિફાઈ કારણ કે બે જણાનો સેક્રિફાઈસ છે તો બે પ્લસ કરો તો ટુ બાય થર્ટી પ્લસ વન બાય થર્ટી થ્રી બાય થર્ટી તો એટલો જ ભાવેશનો ગેન આવ્યો તો થ્રી બાય થર્ટી પહેલાં આપણે એને સોલ્વ કર્યું હતું પણ એનો થાય તો થ્રી બાય થર્ટી જ બરાબર તો આ ફોર્મ્યુલા છે એ થવું આ તમારી ઇન્ફોર્મેશન માટે ને આ આન્સરમાં લખવાની જરૂર નથી એટલે દર વખતે આ જસ્ટ તમને એક્સપ્લેન કરવા કે આવી રીતનું આવે તો તમારો આન્સર સાચો થાય ખાસ ધ્યાન રાખવાનું છે ઘણીવાર આ બે સેક્રિફાઈસ એક ગેન થયું બરાબર આ સમ આપણે જોઈ છે ત્રીજું હિલસ્ટેશન પૂનમ ધવલ એન્ડ કોમલ આર ધ પાર્ટનર્સ ઇન ફોર્મ ત્યારે પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો ઇઝ થ્રી ટુ ટુ ઇઝ વન આ ઓલ્ડ રેશિયો આપેલો છે ઓલ્ડ ધ પાર્ટનર્સ હેવ ડિસાઈડેડ ટુ ચેન્જ ધ પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો એન્ડિટ વન ઇઝ ટુ 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 આ ન્યૂ રેશિયો આપેલો છે કેલ્ક્યુલેટ ધ સેક્રિફાઈઝિંગ રેશિયો ઓફ પાર્ટનર તો પૂનમ સેક્રિફાઈઝ ઓલ્ડ માઇનસ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ ઓલ્ડ શેર છે થ્રી બાય સિક્સ માઇનસ વન બાય ફાઈ ન્યૂ શેર ક્રોસ મલ્ટીપ્લિકેશન ફાઈ ઇન્ટુ થ્રી ફિફ્ટીન સિક્સ ઇન્ટુ વન સિક્સ ડિવાઇડેડ બાય સિક્સ ઇન્ટુ ફાઈ થર્ટી ફિફ્ટીન માઇનસ સિક્સ કરો એટલે પૂનમ સેક્રિફાઈસ આવી જાય નાઇન બાય થર્ટી સેમ વે ડબલ સેક્રિફાઈઝ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર ઓલ્ડ શેર છે ટુ બાય સિક્સ ન્યૂ શેર છે ટુ બાય ફાઈવ તો જોઈએ આપણે ફાઈ ઇન્ટુ ટુ ટેન સિક્સ ઇન્ટુ ટુ 12 અને ડિવાઈડ બાય સિક્સ ઇન્ટુ ફાઈવ થર્ટી ટેન માઇનસ ટ્વેલ્વ અપ ઓન થર્ટી એટલે કે માઇનસ ટુ બાય થર્ટી ગેઇન મળે ધવલ ધવલનો સેક્રિફાઈસ છે માઇનસમાં છે એટલે કે ગેઇન છે અને લાસ્ટ કોમલ સેક્રિફાઈસ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર ઓલ્ડ શેર છે વન બાય સિક્સ માઇનસ ન્યૂ શેર છે ટુ બાય ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો એટલે મળે તમને ફાઈવ માઇનસ સિક્સ ઇન્ટુ ટુ ડિવાઇડ બાય થર્ટી એટલે કે માઇનસ સેવન બાય થર્ટી એટલે કે કોમલનો પણ ગેઇન છે તો આ કેસમાં શું થાય પૂનમ સેક્રિફાઈઝ નાઇન બાય થર્ટી ઇઝ ઇક્વલ ટુ ધવલ સેક્રિફાઈઝ માઇનસ ટુ બાય થર્ટી અને માઇનસ સેવન બાય થર્ટી કરો એટલે કે માઇનસ નાઇન બાય થર્ટી તમારા આવે એટલે પ્લસ નાઇન બાય થર્ટી અને આ નો ટોટલ કરો એટલે માઇનસ નાઇન બાય થર્ટી આવે તો આ આપણું જ્યાં સુધી આ ફોર્મ્યુલા આપણું એપ્લિકેબલ ન થાય ત્યાં સુધી આપણો સમ સાચો નથી એટલે આ ટેલી કરી જ લેવાનું જેટલો સેક્રિફાઈઝ એટલો ગેન એ કોઈથી ભૂલવાનું નહીં